નમસ્કાર મિત્રો, મારી આ યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એપિસોડ નંબર 5માં ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળની વાત કરીશું, જેમાં આજનો જે સ્થળ છે હરસિદ્ધ માતાનું મંદિર. તો હરસિદ્ધ માતાનું મંદિર ક્યાં આવેલું છે અને એ કઈ રીતે બન્યું, એના વિશે શું દંતકથાઓ છે, એ બધી વાત હું આ વિડીયોમાં કરવાનું છું. તો ચાલો આજે આપણે હરસિદ્ધ માતા વિશે જાણીએ અને તે ક્યાં છે એ વિશે પણ જાણી લઈએ. હવે વિક્રમાદિત્ય નવરત્નોના દર્શન કર્યા પછી હું ત્યાંથી નીકળી ગયો. ક્ષિપ્રા નદીના કિનારે આવેલું હરસિદ્ધ માતાનું મંદિર જે તમે સામે જોઈ શકો છો, તો એના વિશે આપણે થોડું જાણીએ. આજે આપણે આ વિડીયોની અંદર જોવાલાયક સ્થળમાં ઉજ્જૈનમાં આવેલું હરસિદ્ધ માતાનું મંદિર એના વિશે આપણે થોડી માહિતી મેળવવાના છે. તો આ હરસિદ્ધ માતાનું મંદિર એવું માનવામાં આવે છે કે માતા સતીના જ્યાં જ્યાં અંગ પડ્યા ત્યાં શક્તિપીઠના રૂપમાં સ્થાપના થઈ. ધર્મગ્રંથોમાં કુલ 51 શક્તિપીઠોની માન્યતા છે. આ શક્તિપીઠોમાં એક માતા હરસિદ્ધ છે. અહીં માતા સતીની કોણી પડી હતી તેમનું મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈન અને ગુજરાતના દ્વારકા બંને જગ્યાએ આવેલું છે. માતાની સવારની પૂજા ગુજરાતમાં અને રાતની પૂજા ઉજ્જૈનમાં થાય છે. માતાનું મૂળ મંદિર ગુજરાતના દ્વારકામાં આવેલું છે. અહીંથી જ મહારાજા વિક્રમાદિત્ય તેમને પ્રસન્ન કરીને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા હતા. આ વાતનું પ્રમાણ છે કે બંને દેવીઓ પૃષ્ઠભાગ એક જેવો છે. તો આ વિક્રમાદિત્ય જ્યારે માતાને ત્યાં લઈ ગયા હતા એની પણ કથા હું તમને એન્ડમાં કહેવાનું છું. મંદિરને લઈને ઘણી પૌરાણિક કથાઓ છે કે માન્યતાઓ છે કે ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્યની આ કુળદેવી છે અને તેઓ તેમની પૂજા પણ કરતા હતા. ગુજરાતમાં બ્રાહ્મણ પરિવારના લોકો આજે પણ તેમને કુળદેવી માનીને તેમની પૂજા કરે છે. જૈન ધર્મ માનનારા લોકોને પણ આ દેવી પ્રત્યે ઊંડી આસ્થા છે. તેમની સાથે એક રસપ્રદ વાત પણ જોડાયેલી છે. ગુજરાતમાં માતાનું મૂળ મંદિર કોયલા પર્વતના ઊંચા શિખર પર સ્થિત હોવાનું માનવામાં આવે છે, પણ હવે માતાજીની પૂજા જે મંદિરમાં થાય છે તે આ પર્વતથી ઘણું નીચું આવેલું છે. તેની પાછળ એક રસપ્રદ વાત જોડાયેલી છે કે કોયલા પર્વત પર સ્થિત મંદિરથી માતાની દ્રષ્ટિ સમુદ્રમાં જ્યાં સુધી જતી હતી ત્યાંથી પસાર થનારી હોડીઓ સમુદ્રમાં વિલીન થઈ જતી હતી. એક વખત કચ્છના જગદુશા નામના વેપારીની હોડી ડૂબી ગઈ અને તેઓ ભારે મુશ્કેલી બાદ બચ્યા. તે પછી વેપારીએ માતાનું મંદિર કોયલા પર્વતની નીચે બનાવડાવ્યું અને માતાને પ્રાર્થના કરી કે એક નવા મંદિરમાં નિવાસ કરવા માટે. આ પછી સમુદ્રમાં તે સ્થળ પર હોડીઓ ડૂબવાની ઘટના બંધ થઈ ગઈ. હરસિદ્ધ માતા વિશે એવી કથા છે કે તેમની પૂજા ભગવાન શ્રી કૃષ્ણ અને યાદવ કરતા હતા. તેમને મંગળમૂર્તિ દેવીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, પણ જ્યારે તેમની તપસ્યાથી ભગવાન શ્રી કૃષ્ણે જરાસંઘનો વધ કર્યો તો યાદવોએ પ્રસન્ન થઈ તેમનું નામ હરસિદ્ધ રાખ્યું. હવે વિક્રમરાજાનું મૃત્યુ કઈ રીતે થયું એની પણ એક કથા છે કે રાજા વિક્રમાદિત્ય માતાના પરમ ભક્ત હતા. તેઓ દર 12 વર્ષે એક વખત માથું કાપીને માતાના ચરણોમાં અર્પણ કરતા હતા, પણ માતાની કૃપાથી તેમનું માથું ફરી જોડાઈ જતું હતું. આવું રાજાએ 11 વખત કર્યું. 12મી વખત જ્યારે રાજાએ પોતાનું માથું માતાના ચરણોમાં ચડાવ્યું તો તે જોડાઈ શક્યું નહીં. આ પછી તેમનું જીવન સમાપ્ત થઈ ગયું. આજે પણ માતાના મંદિરમાં 12 સિંદૂર લાગેલા માથા છે. માન્યતા છે કે આ રાજા વિક્રમાદિત્યના કપાયેલા માથા છે. આજે પણ ઉજ્જૈનમાં માતાની આરતી સાંજના સમય થાય છે અને સવારના સમય ગુજરાતમાં થાય છે. તમને બધાને એ કહેવામાં કે ઉજ્જૈનમાં જે હરસિદ્ધ માતાની સાંજની જે આરતી છે એ જોવાનું ભૂલતા નહીં. એ આરતી બહુ સુંદર હોય છે. ઉજ્જૈનમાં હરસિદ્ધ માતાનું મંદિર મહાકાલેશ્વર મંદિરના પાછળ પશ્ચિમ દિશામાં સ્થિત છે. બંને મંદિરોની વચ્ચે એક માનતા છે કે તે પૌરાણિક રુદ્રસાગર બંને મંદિરોના ગર્ભગૃહમાં માતા શ્રીયંત્ર પર બિરાજમાન છે. તંત્ર સાધના માટે ઉજ્જૈનમાં સ્થિત માતા હરસિદ્ધનું મંદિર ઘણું પ્રસિદ્ધ છે. માતા હરસિદ્ધની આસપાસ મહાલક્ષ્મી મહાસરસ્વતી પણ બિરાજમાન છે. માતાના મંદિરમાં શ્રી કકોટેશ્વર મહાદેવ મંદિર પણ સ્થિત છે, જ્યાં કાલસર્પ દોષના નિવારણ માટે પૂજા કરવામાં આવે છે. ભારતમાં મહાકાલ નગરી તરીકે પ્રખ્યાત થયેલ ઉજ્જૈન નગરી આવેલી છે, જે હાલ મધ્યપ્રદેશમાં આવે છે. અહીં અસંખ્ય મંદિરો આવેલા છે, જેથી આ નગરીને
મંદિરોની નગરી તરીકે પણ ઓળખાય છે. અહીં માતા હરસિદ્ધનું જગ પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જ્યાં શિપ્રા નદીને કાંઠે માતા હરસિદ્ધ સ્વયં વિરાજમાન છે. આ મંદિર ઉજ્જૈન નગરીના મહારાજા વિક્રમાદિત્ય બંધાવેલું છે. તો ચાલો જાણીએ માતા હરસિદ્ધના આ સુપ્રસિદ્ધ મંદિરનો પ્રાચીન ઇતિહાસ. તો સુરવીરો, સતીઓ અને સંતોની ભૂમિ ગુજરાતમાં ગાંધી ગામની બાજુમાં મિયાણી આવેલું છે. ત્યાં પ્રભાસેન કરીને રાજા રાજ કરતા હતા. તેમને પ્રભાવતી નામની પતિવ્રતા પત્ની હતી, જે માતા હરસિદ્ધિની પરમ ભક્ત અને ઉપાસક હતી. એકવાર નવરાત્રિના સમયે રાણી પ્રભાવતી સાથે માતા હરસિદ્ધ સ્વયં ગરબે રમી રહ્યા હતા. પછી માતાજી પોતાના સ્થાન તરફ જતા હતા ત્યારે રાજા પ્રભાસેને માતાજી પર કુદૃષ્ટિ કરી. માતાજી કોપામય થયા અને પ્રભાસેને શ્રાપ આપ્યો અને કહ્યું કે તારે રોજ સવારે ઉકળતા તેલની કડાઈમાં પડવાનું છે, હું તારા શરીરનું ભક્ષણ કરીશ, પણ તારી પત્ની પ્રભાવતીની ભક્તિના ફળ સ્વરૂપે હું તને ફરી સજીવન કરીશ. ત્યારથી રાજા પ્રભાસેને રોજ પોતાના શરીરનો ભોગ આપવા માટે જતો હતો. એવામાં એક વખત પ્રભાસેના મસીહાઈ ભાઈ રાજા વિક્રમાદિત્ય મિયાણી આવ્યા, જે ઉજ્જૈન નગરીના રાજા હતા. એમને પ્રભાસેનની આવી દશા જોઈ અને તેનું કારણ પૂછ્યું. ત્યારે રાજા પ્રભાસેને સગરી વાત વિક્રમાદિત્યને કરી. ત્યારે વિક્રમાદિત્ય કહ્યું કે ચિંતા ના કરો, આવતીકાલે તમારી જગ્યાએ હું ભોગ આપવા માટે જઈશ. બીજા દિવસે રાજા વિક્રમ પોતે ગયા અને ઉકળતી તેલની કડાઈમાં પડી પોતાના દેહનું બલિદાન આપ્યું. ત્યારે રાજા વિક્રમની આવી પરોપકારની ભાવના જોઈ માતા હરસિદ્ધ સ્વયં પ્રગટ થયા અને વિક્રમને બે વરદાન માગવા કહ્યું. વિક્રમ રાજા પહેલા વરદાનમાં પોતાના મસીહા ભાઈ પ્રભાસેનને શ્રાપમાંથી મુક્તિ આપો એવું માગ્યું અને બીજા વરદાનમાં માગ્યું કે આપ મારી સાથે મારી ઉજ્જૈન નગરીમાં પધારો. માતા હરસિદ્ધિએ તથાસ્તુ કહેવું, પણ રાજા વિક્રમ પાસેથી માતાજીએ એક વચન લીધેલું કે હું હાલ સવાર થતાં તારી પાછળ ઉજ્જૈન આવીશ, જે જગ્યાએ તારા મનમાં શંકા જાગશે ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં આવું. બીજા દિવસે વહેલી સવારે રાજા વિક્રમાદિત્ય માતા હરસિદ્ધની પગે લાગી પ્રાર્થના કરી ઉજ્જૈન નગરી તરફ જવા નીકળે છે અને માતાજી તેની પાછળ જાજરના અવાજ સાથે ઉજ્જૈન જાય છે. ધીમે ધીમે ચાલતા ચાલતા રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનની ક્ષિપ્રા નદીને કાંઠે પહોંચે છે ત્યારે માતાજીના જાજરનો અવાજ અચાનક બંધ થઈ જાય છે. ત્યારે રાજા વિક્રમના મનમાં શંકા થાય છે કે માતાજી પોતાની પાછળ આવ્યા છે કે નહીં તે જોવા માટે પાછળ પડે છે. ત્યારે માતા હરસિદ્ધિ ત્યાં જ ક્ષિપ્રા નદીને કાંઠે રોકાઈ જાય છે. પછી ત્યાં જ રાજા વિક્રમ માતા હરસિદ્ધિનું વિશાળ અને ભવ્ય મંદિર બંધાવે છે. આ ભવ્ય મંદિરમાં માતા હરસિદ્ધ સ્વયં વિરાજમાન થયા છે. આ મંદિરમાં હરસિદ્ધ માતાજી સાથે દેવી અન્નપૂર્ણા અને દેવી મહાકાળી પણ વિરાજમાન છે અને મંદિરના પ્રાંગણમાં ભગવાન શિવનું કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. હરસિદ્ધ માતાના મંદિરની સામે જ ભવ્ય અને વિશાળ બે દીપ સ્તંભ આવેલ છે, જે નર નારીનું પ્રતીક માનવામાં આવે છે. જમણી તરફનો સ્તંભ મોટો છે, જ્યારે ડાબી તરફનો સ્તંભ નાનો છે. એવું માનવામાં આવે છે કે આ બંને સ્ત્રી પુરુષના પ્રતીક છે. કેટલાક લોકો આને શિવ શક્તિનું પ્રતીક માને છે. બંને સ્તંભ પર 1100 દીપ છે. આ દીવાઓને પ્રગટાવવા માટે લગભગ 60 કિલો તેલની જરૂર પડે છે. નવરાત્રિ સમય તેમજ દીપાવલી પર્વે આ દીપ સ્તંભ પ્રગટાવી પ્રજ્વલિત કરવામાં આવે છે. રાતે હરસિદ્ધ મંદિરના પટ બંધ થયા બાદ ગર્ભગૃહમાં વિશેષ પર્વના અવસર પર વિશેષ પૂજા કરવામાં આવે છે. શ્રી સૂક્ત અને વેદોક્ત મંત્રોની સાથે થનારી આ પૂજાનું તાંત્રિક મહત્ત્વ બહુ છે. ભક્તોની મનોકામના પૂર્તિ માટે વિશેષ તિથિઓ પર આ પૂજા કરવામાં આવે છે. ઉજ્જૈન નગરીમાં માતા હરસિદ્ધ મંદિર સિવાય સ્વયં ભગવાન મહાકાલેશ્વર મહાદેવ બિરાજમાન છે તથા કાલભૈરવ અને મંગળનાથજી, ગણેશજી અને બીજા અનેક ઐતિહાસિક મંદિરો આવેલા છે. તો આજના વિડીયોમાં આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી યાત્રા સાથે. આવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો, બીજાને પણ શેર કરજો.